Newspapers. TV. The production capacity of India is one of the best assets the world has today. Blogs. Vlogs. Bharat ki aarthik vikas dar 8% ke paar. Reels. Stories. Status. Shorts. Aaje badhe ek ka jawab chhe. Aaje duniya nu future chhe Bharat. અને ભારતનું ફ્યુચર ગુજરાત છે. અને આપણે ગુજરાતીઓ આજે પોતાને રોકી નથી શકતા 2047ને આવકારવા માટે. ગુજરાત અને દેશનું સપનું છે 2047. જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ હોવો જોઈએ, દુનિયાના મોટા મોટા દેશોની બરાબર હોવો જોઈએ. વિશ્વ મિત્ર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દર્શાવેલી દિશાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરે શહેરે અકલ્પ્ય પરિણામો આપી રહ્યા છે. આજે સ્માર્ટ સિટી મિશન હેઠળ ગુજરાતના શહેરોએ દેશમાં સૌથી વધુ 20 અવોર્ડ્સ પોતાના નામે કર્યા છે અને હજુ વધારે જીતવાની તૈયારી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગુજરાતના 14 લાખ પરિવારોને પોતાના ઘરની હૂંફ મળી છે અને આજે પ્રધાનમંત્રી નવા 55,000 પીએમ આવાસો સોંપવા જઈ રહ્યા છે. આજે હર ઘર નલ સે જલ યોજનાથી રાજ્યના ઘર ઘર સુધી શુદ્ધ જળ પહોંચી રહ્યું છે. આ જ સ્પીડ પકડી રાખતા આજે ગુજરાતના શહેરોમાં વોટર, સુએજ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ ફેસિલિટીઝમાં ભારોભાર વધારો થઈ રહ્યો છે. ફ્લાયઓવર્સના જાળે આપણને અનેક ઝંઝાળોથી મુક્તિ અપાવી છે અને આજે વડાપ્રધાનશ્રી પાકરોલ, હાથીજણ, રામોલ અને પાંજરાપોળના ફ્લાયઓવર બ્રિજની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. વંદે ભારત ટ્રેન્સ અને આધુનિક રેલવે સ્ટેશન્સથી રાજ્યની ભાગ્યરેખા બદલાઈ રહી છે તો એ દિશામાં આજે સામખિયાલી ગાંધીધામ અને ગાંધીધામથી આદિપુરની રેલ લાઇનના વિસ્તૃતીકરણનો પણ આરંભ થવા જઈ રહ્યો છે. અમદાવાદ મેટ્રો ઓલરેડી દરરોજ 1,15,000 પેસેન્જર્સને મોડર્ન ડે ટ્રાન્સપોર્ટ કરાવી રહી છે અને આજથી તો મોટેરાથી સેક્ટર 1 અને જીએનએલયુથી ગિફ્ટ સિટીની વચ્ચે પણ મેટ્રો દોડવાની છે. આખા ગુજરાતને વિકાસની ઊર્જા મળતી રહે એ માટે આજે રાજ્યભરમાં રૂપિયા 750 કરોડથી પણ વધુના ઊર્જા ઉત્પાદન પ્રોજેક્ટ્સ ધમધોકાર ચાલી રહ્યા છે. પ્રગતિની આ ગતિ કહી રહી છે કે કોઈ પણ શહેર નહીં રહે સુવિધા વગર. જીવનને વધુ જીવવા લાયક બનાવશે વિકાસની નગર. આવો વિકસિત ભારત એટ 2047 માટે વિકસિત ગુજરાત બનાવીએ.